સો ગુડ મોર્નિંગ અને આજે છે આઠ નવેમ્બર સો અને જેટલા બી ઇમ્પ્રુવ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછેલા ખૂબ જ મહત્ત્વના સવાલો જેનો હું તમને જવાબ વિડીયોના લાસ્ટમાં જણાવીશ સો આનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ સો આજનો પ્રથમ પ્રશ્ન છે તાતરમાં ગુજરાત સરકારે અક્ષય ઉંચા ઉત્પાદન ક્ષમતા એટલે કે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા બે હજાર બાવીસ સુધી કેટલું રાખવાનું લક્ષ્ય રાખ્યું છે તો રિન્યુએબલ એનર્જી બે હજાર બાવીસ સુધીમાં ત્રીસ ગીગાવોટ રાખવા રાખવાનું લક્ષ્ય રાખ્યું છે ગુજરાત સરકારે સો તાજેતરમાં જ આપણા ગુજરાતની અક્ષય ઉર્જા ઉત્પાદન ક્ષમતા એ અત્યારે કરન્ટલી નવ હજાર છસો સિત્તેર મેગાવોટ છે હવે જેનો બે હજાર બાવીસ તે ત્રીસ ગીગાવોટ રાખવાની ઘોષણા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તો આ પ્રશ્ન જેટલી બાબતો યાદ રાખવાની છે અને આ છે બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો ગુજરાતની સો જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં અન અનુ ભાકરે કયો મેડલ જીત્યો છે સો એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો છે જે તમે જોઈ રહ્યા છો મનુ ભાકરે જે તાજેતરમાં જ કતારમાં દોહામાં કતારના દોહામાં ચાલી રહી એશિયન તેમાં મનુ ભાકરે દસ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને મનુ ભાકરે હરિયાણાના રહેવાસી છે અને બે હજાર ઓગણીસમાં કતારમાં દોહામાં ચાલી રહી છે ઓલિમ્પિક તેઓ તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત આપણા દીપક કુમાર જે દસ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેઓ બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે પણ સેમીફાઈનલમાં આવી ગયા છે અને ભારતને દસમો ઓલિમ્પિક ક્વોટા અપાયો છે આ બંનેના જીતથી આપણે મેડલ જીતવાથી સાથે ભારત ઓલિમ્પિકમાં કોટા પણ મળી ગયો છે ઓલિમ્પિકમાં સામેલ થઈ ગયા છે સો આપે સાથે એટલી બાબતો યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન વિડીયોને આગળ વધતા પહેલાં અગર તમને અમારો વિડીયો થોડો બધી બેનિફિટ થતો હોય અમારા વિડીયોથી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી અમને આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે સો તાજરમાં કોણે પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ઉદ્ઘાટન કર્યું છે સો પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે પ્રધાનમંત્રીએ જે તમે જોઈ રહ્યા છો સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ક્યાં કર્યું છે કોલકાતામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા પાંચમા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ઉદઘાટન કર્યું છે વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું કરવામાં આવ્યું છે કોલકાતા ખાતે જેનો વિષય છે આર ઈ એન એટલે કે રિસન રાખવામાં આવ્યું છે જેનું ફૂલ ફોર્મ થાય છે રિસર્ચ ઇનોવેશન સાયન્સ એન્ડ ધ ઇમ્પાવરિંગ ધ નેશન તો આટલી બાબતે યાદ રાખવી અને બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો તાજેતરમાં કોણે પ્રથમ એફઆઈડીઈ વર્લ્ડ ફાઇન ફિસર રે રેન્ડમ ચેસ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે તો વેસલે શો વેસલે શોએ પ્રથમવાર એફઆઈડીઈ વર્લ્ડ ફિસર રેન્ડમ ચેસ ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીતી ગયા છે સોતેરમાં જ નોરો નોર્વાના ઓસ્ટલોમાં યોજાયેલ પ્રથમ એફઆઈડીઈ વર્લ્ડ ફિશર રેન્ડમ ચેસ ચેમ્પિયનશીપ વેસલ શો જીતી ગયા છે જે તમે અહીં જોઈ રહ્યા છો તેઓ અમેરિકાના વતની છે અને તેમણે નોવાના મેગ્નસ ક્લાર્સનને હરાવીને આ ટેટલ જીત્યું છે આજે મેગન મેગ્નસ કાલસર કાલસર કાલરસન છે તેઓ ખૂબ જ પ્રખ્યાત ચેસ પ્લેયર છે મહાન પ્રચયર છે તેઓને વેસલ શોએ હરાવી દીધા છે અને તેઓ જીતી ગયા છે તો થોડીક રિવિઝન કરીએ આપણે અને અગાઉનું તો રોનક રોનક સાધવાની છે તેઓ આપણા ભારતના પાસેઠમાં ગ્રાન્ડ માસ્ટર છે મિત્રો અને ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર જોઈએ તો વિશ્વનાથ આનંદ છે અને વિશ્વનાથ આનંદની વાત આવી તો યાદ આવે કે પ્રથમ ગાંધી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી વિશ્વનાથ આનંદને સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો ક્યારે બે હજાર ઓગણીસનો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એ દીપક મલિક અને બજરંગ પુનિયા બંનેને આપવામાં આવ્યો છે તો આ પ્રશ્નોમાંથી એટલી બાબતો યાદ રાખવાની છે જોઈને તાજતરમાં કોણે મિસ એશિયા ગ્લોબલ ટાઇટલ 2019 ઓગણીસ જીત્યો છે સો તાજરમાં જ મિસ એશિયા ગ્લોબલ ટાઇટલ 2019 ઓગણીસ એ સારા દમન જાનો વિકે જીતી ગયા છે જે તમે અહીં જોઈ રહ્યા છો સો તાજતરમાં કેરળના કોચીમાં યોજાયેલ હતી મિસ એશિયા ગ્લોબલ ટાઇટલ 2019 ઓગણીસ તેમાં સારા દમન ઝોનો વિકે જીતી ગયા છે ક્યાં કેરળના કોચીમાં સો તેઓ સર્બિયાના છે અને આ આમનું પાંચમું સંસ્કરણ છે તેઓ તમારે યાદ રાખવાની છે સો થોડું રિવિઝન કરીએ તો લીઝા દુધિયા આપણે હાલમાં ચર્ચા કરી ગયા છે કે આ લીઝા દુધિયા જેઓ અમદાવાદના રહેવાસી છે અને તેઓ મિસ અર્થ કમિન અને મિસ ટીન એશિયાનો ખિતાબ જીત્યા છે તે ઉપરાંત વડોદરાના રહેવાસી પૂજા દેસાઈ તેઓ મિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન ટાઇટલ જીત્યા છે અને સુમન રાવ જેઓ રાજસ્થાનના ઉદયપુરના છે તેઓ મિસ ઇન્ડિયા બે હજાર ઓગણીસ બની ગયા છે તો આટલી બાબતો યાદ રાખવાની છે તે ઉપરાંત વિદિશા બલિયાન જે મિસ્ટ ડ્રીફ વર્લ્ડ બન્યા હતા તેઓ યુપીના મુઝફ્ફરનગરના છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ન્યૂઝ ફટાફટ તાજેતરમાં ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો હિમાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશની રાજધાની ધર્મશાલામાં તમને ખ્યાલ જ છે કે હિમાચલ પ્રદેશની બે રાજધાની છે ધર્મશાલા અને શિમલા સો ધર્મશાલા એ શિયાળાનું કેપિટલ છે એટલે ત્યાં કરવામાં આવી છે તેવા તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત વાવાઝોડું આવ્યું છે મિત્રો સો બંગાળની ખાડીમાં બુલબુલ નામનું ચક્રવાત વાવાઝોડું આવ્યું છે સો બુલબુલ એ નામ કોને આપ્યું છે તો તે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલું નામ છે તે ઉપરાંત આપણા ગુજરાતના અરબસાગરમાં પણ એક ચક્રવાત વાવાઝોડું આવ્યું છે તો નામ છે મહા સો તે કોના દ્વારા આપવામાં આવ્યું છે તો તે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે મિત્રો કોના દ્વારા ઓમાન તે બહુ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ તાજરમાં ફિફા અંડર સેવન્ટી વુમન વર્લ્ડ કપનો લોગો જે તમે અહીં જોઈ રહ્યા છો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો તો તો ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે કે ભારતમાં જ ફિફા અંડર સેવન્ટી વુવન વર્લ્ડ કપ યોજાવાનો છે ત્યારબાદ છે તાજરમાં એટીપી રેન્કિંગ બે હજાર ઓગણીસમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું છે તો રાફેલ નડાલ રહ્યો છે હમણાં જ એક બે એકબીજી પહેલાં જ આપણે ચર્ચા કરી ગયા કે એટીપી રેન્કિંગ આવ્યું હતું તેમાં પ્રથમ ક્રમે જોકોવિચ હતા પરંતુ હવે રાફેલ નડાલ આવી ગયા છે ત્યારબાદ છે અગાઉની પ્રશ્ન પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો સો પ્રથમ પ્રશ્ન છે રતન જ્યોતના બીમમાંથી તેલ મેળવવાની મિલ મિલ સૌ પ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કર કરવામાં આવી છે તો હાજીએ શરૂ કરવામાં આવી છે અને ખ્યાલ છે હાજીએ રાજકોટમાં આવેલું છે ત્યારબાદ છે ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી કોણ રહ્યા છે મિત્રો સો ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરવાવાળા નાણાં મંત્રીએ વજુભાઈ વાળા રહેલા છે મિત્રો અને હાલમાં વજુભાઈ વાળાએ કર્ણાટકમાં રાજ્યપાલ તરીકે નિમાયેલા છે ત્યારબાદ છે પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે તો વિજયનગર વિજયનગર પોળો ત્યારબાદ છે રથ રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા રથ મંદિરો તો પલ્લવ પલ્લવ રાજા દ્વારા ત્યારબાદ છે ચુડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે ચુડા તાલુકો સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી અમને આવા જ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે સો થેન્ક યુ